ધોરણ ચાર વિષય આસપાસ ચેપ્ટર બે લેક્ચર ટુ જંગલમાં રહેતા તૃણાહારી પ્રાણીઓના નામ જણાવો જંગલમાં રહેતા તૃણાહારી પ્રાણીઓમાં હાથી હરણ સસલું નીલગાય જીરાફ વગેરે કયું પક્ષી પાંદડા સીવીને માળો બનાવે છે દરજીડો પોતાની ચાંચની મદદથી પાંદડા સીવીને માળો બનાવે છે ગરુડ કે બાજરે કેવા પક્ષી કહે છે ગરુડ કે બાજ નાના નાના પક્ષી કે પક્ષીઓનો શિકાર કરે છે તેથી તેને શિકારી પક્ષી કહે છે ગાય ભેંસ ઘોડો બકરી શાનાથી પાણી પીએ છે ગાય ભેંસ ઘોડો અને બકરી જેવા પશુઓ હોઠથી પાણી પીવે છે કૂતરો અને બિલાડી જેવા પશુઓ શાનાથી પાણી પીએ છે કૂતરો અને બિલાડી જેવા પાલતુ પશુઓ જીપથી પાણી પીએ છે કયા કયા પશુઓ બાર વાહન કે મુસાફરીના કામમાં આવે છે બળદ ઘોડો ગધેડો અને ઊંટ જેવા પશુઓ બાર વાહનના કે મુસાફરીના કામમાં આવે છે નીચેના પ્રશ્નોના ઉત્તર માગ્યા પ્રમાણે લખો તમે તમારા ઘર અથવા શાળાની આસપાસ નાના બચ્ચાવાળા પ્રાણીઓને જોયા છે જો હા તો તેમના નામ લખો મેં મારા ઘર અથવા શાળાની આસપાસના નાના બચ્ચાવાળા જોયેલા પ્રાણીઓના નામ આ મુજબ છે બિલાડી કૂતરો બોંડ વાંદરા ભેંસ ગાય બકરી ગેટું ગધેડું આ પ્રાણીઓના બચ્ચાને મેં જોયા છે તમે પા આપણે પાળેલા પ્રાણીની સંભાળ રાખવાની કોઈ ખાસ રીત છે કેવી રીતે અમે પાળેલો ટાઈગર ટાઈગર કૂતરો છે કૂતરાને માટે અમે અલગ લાકડાનું ઘર બનાવ્યું છે તેમાં શણના કોથળા પાથરેલા છે તેને નિયમિત ખવડાવવા માટે એક થાળી અલગ છે જો તે જો તેને બીમારી જેવું લાગે તો તેને અમે ઢોરરા ડૉક્ટર પાસે લઈ જઈએ છીએ જંગલમાં રહેનારા પ્રાણીઓના નામ જણાવો જંગલમાં રહેતા પ્રાણીઓમાં વાઘ સિંહ રી ચિત્તો વરુ શિયાળ દીપડો સસલું હાથી હરણ સાબર નીલગાય ઘેંડો જીરા જીબરા વગેરે કૂતરું બિલાડી જેવા પશુઓના પંજાના નખ હોય છે તે તેમને કેવી રીતે ઉપયોગી બને છે કૂતરું બિલાડી જેવા પશુઓના પંજામાં નખ હોય છે આ નખથી જમીનમાં ખાડો કે બખોલ બનાવવામાં ઉપયોગી બને છે આ નખથી શિકાર કરવામાં સરળતા મળે છે ખિસકોલી સસલો ઉંદર વાંદરા જેવા પશુઓ આગળના પંજાનો સૌ ઉપયોગ કરે છે ખિસકોલી સસલો ઉંદર વાંદરા જેવા પશુઓ આગળના પંજાનો ઉપયોગ ખોરાક પકડવા અને શરીરની સફાઈ કરવા માટે કરે છે પક્ષી ચાચનો સો ઉપયોગ કરે છે પક્ષી ચાચનો ઉપયોગ ખોરાક મેળવવા માટે કરે છે પોતાના બચ્ચાને પણ ચાંચથી મદદથી ખોરાક બના ખવડાવે છે કેટલાક પક્ષીઓ પોતાની ચાચની મદદથી પીંછા સાફ કરે છે વિવિધ પશુ પક્ષી કઈ રીતે ખાય છે દરેક પશુ પક્ષીની ખોરાક ખાવાની રીત અલગ અલગ હોય છે કોઈ ખોરાક ચાવીને ખાય છે તો કોઈ ખોરાક મળે તો તે ઘડી જાય છે પછી આરામના સમયને ખોરાકને પાછો મોમાં લાવીને વાગોળે છે કોઈ ખોરાકને ફાડીને ખાય છે પક્ષીઓ ચાચની મદદથી દાણા અને જીવડા ખાય છે તો કેટલાક પક્ષીઓ પગ અને ચાચની મદદથી માંસ ખાય છે અહીંયા તમારો બીજો પાર્ટ પૂરો થાય છે સધે પોથીમાં અને નોટમાં બે પાર્ટ પૂરા કરવાના છે પછી હું જ્યારે સધે પોથી સૂચન મળે એટલે સધે પોથી સ્કૂલમાં લઈને આવીને સહી કરાવવાની છે નમસ્તે બાળ મિત્રો